જ્યોતિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પર આપનું સ્વાગત છે. સંજય સર, આપ સુરતના મહેમાન બન્યા છો, કેવું લાગે છે? કેવું લાગે છે શું? હું તો સુરતનો મહેમાન દર મહિને 4-5 વાર બનતો જ હોઉં છું. 1982 થી હું અહીંયા આગળ આવું છું, એટલે આજે હું કંઈ કે સ્પેશિયલ નથી આવ્યો. હું પણ આ જે રંગહોત્ર ફેસ્ટિવલ છે એનું એક ભાગ જ છું, અને મને તો આ લોકોએ આજે ઉદ્ઘાટન કરવા માટે બોલાવ્યું છે. પણ મને એવું લાગે છે કે હું એ બધા કલાકારોમાંનો જ હું એક છું. રંગોત્રા થઈ રહ્યું છે, લાસ્ટ ટાઈમ 24 કલાક થયું હતું અને આ વખતે 48 કલાક થવા જઈ રહ્યું છે, એના વિશે તમે શું કહેશો? આ બહુ જ મોટી વાત છે, એટલે મને સુરતના કલાકારોને મારે ખાસ અભિનંદન આપવા છે કે 48 કલાક સુધી નાટકો કરે એટલા કલાકારો, એટલા નાટકો સુરતમાં છે એ જાણીને મને બહુ જ નવાઈ લાગે છે અને ખૂબ જ સુખદ આશ્ચર્ય મને થાય છે. અને 48 કલાક એ કંઈ નાનીસૂની વાત નથી. એનો સુરત એ આખી દુનિયામાં એકમાત્ર એવું શહેર હશે કે જ્યાં વર્લ્ડ થિયેટર ડે આટલો રંગે ચંગે ઉજવાઈ રહ્યો હોય. આપણે વર્લ્ડ થિયેટર ડેના વિશે તમે શું કહેશો? હવે અમારા માટે તો રોજ વર્લ્ડ થિયેટર ડે જ છે. અમે તો વર્ષના 250 શો કરતા હોઈએ છીએ, અને મારા એક્ટિંગ સિવાયના મારા જે પ્રોડક્શનના નાટકો પણ 2-3 નાટકો સતત ચાલતા જ હોય છે. હજી ગયા અઠવાડિયે જ મારું એક નાટક ઓપન થયું, તમે ઘણું જોયું. એની પહેલાં મારો પપ્પા અમારા પ્રાઇમ મિનિસ્ટર ગુડ્ડો બડો બાજીગર છે, ભારતીબેન ભૂલા પડ્યા અને સુંદર બે માયરી હતી, જે હવે અમે લોકો અમેરિકા કેનેડા લઈ જઈ રહ્યા છીએ. એટલે મારા માટે તો રોજ વર્લ્ડ થિયેટર ડે જ છે. પણ દરેક જે દિવસ આપણે ત્યાં ઉજવાય છે, વેલેન્ટાઇન ડે દિવાળી ઉજવાય છે કે મધર્સ ડે ઉજવાય છે કે ફાધર્સ ડે ઉજવાય છે, તો આ પણ એક એવો દિવસ છે કે જ્યાં આપણે રંગભૂમિ ને માટે કંઈક કરવાનો પ્રયત્ન કરીએ, ખાસ કરીને નાના સેન્ટરોમાં કે જ્યાં થિયેટર બહુ મોટા પાયે ન થતું હોય એ લોકો માટે તો આ ખરેખર ખૂબ જ મોટો દિવસ છે. સર, તમે કોમેડીના બાદશાહ કહેવામાં આવે છે, એક ડાયલોગ તમે સુરતી લાલાઓને આમાં કહેવામાં આવે? જો એવું છે કે એના માટે મને પહેલેથી કહેવું જોઈતું હતું તો હું ડાયલોગ પાકા કરીને આવું. કારણ શું થાય કે અત્યારે હું સુંદર બે બાયડીઓ નાટક કરી રહ્યું છું. એક બીજું, મારું જોક સમ્રાટ નાટક હજી પણ ચાલી રહ્યું છે, એના પણ વચ્ચે વચ્ચે શો કરતો હોઉં છું. વચ્ચે વચ્ચે હું મારા કોમેડીના શોઝ પણ કરતો હોઉં છું, એટલે એ બધામાં ડાયલોગ મને યાદ રહેતા નથી, એટલે મને ખબર નથી કે હું કયો ડાયલોગ બોલું. કે પણ તમે તો યુટ્યુબ પર મને જોતા જ છો, એમાં જોઈ લેજો કેટલું બધું એમાં છે. તમે આટલું બધું બોલ્યા એમાં પણ ઘણું બધું હસી હતી, અને એક નાનકડો મેસેજ આજે જે રંગોત્રા થવા જઈ રહ્યું છે, જે નવા કલાકારો પણ આની અંદર ભાગ લઈ રહ્યા છે, નવા ડિરેક્ટર્સ પણ છે, તો એના માટે તમે શું કહેશો? એ હું બધા માટે હું શુભેચ્છા પાઠવું છું. કારણ કે જે આજના નવા દિગ્દર્શકો છે, આજના જે નવા કલાકારો છે, એ આવતીકાલના મેઇન સ્ટ્રીમના કલાકારો બનવાના છે. અમે પણ એ રીતે જ કરતાં કરતાં અમે થિયેટર શીખ્યા અને થિયેટરમાં આવ્યા, એ જ રીતે આ લોકો પણ આ જ રીતે શીખતા શીખતા થિયેટરમાં આવશે. એટલે બધાને હું શુભેચ્છા પાઠવું છું, અને બધાને મારે એક જ વસ્તુ કહેવાનું છે કે નાટકો સતત કરતા રહો. વર્લ્ડ થિયેટર ડે વર્ષમાં એકવાર આવે છે, પણ તમારો નાટકનો દિવસ રોજ આવે એવી તમને સૌને શુભકામના. સર, એક નાનકડું શુભેચ્છા તમારે એમને પાઠવવાની છે, જે 48 કલાક સુધી જે મેકઅપ કરવાની છે, ફિમેલ આર્ટિસ્ટ છે મિની આચાર્ય કરીને છે, અર્ચના કરીને છે, તે બધા જ કલાકારોને એ મેકઅપ કરવાની છે 48 અવર્સ નોનસ્ટોપ, તો તમે પ્લીઝ એને એક નાનકડો એક મેસેજ તમે પાસ કરો. ના, મેસેજ હું શું આપું? એ તો હું એને મારે આભાર માનવાનો હોય. મિની બેન છે કે અર્ચના બેન છે, મને આ ખબર નથી કે એનું મને હતું કે એનો 10 કલાક કામ કર્યા પછી શિવ બદલાશે, જે કાર્યકર્તાઓ જે છે એ લોકો બદલાશે, એ લોકો ઘરે જશે, થોડોક આરામ કરશે, ફરી પાછા નાહી ધોઈને ફરી પાછા ડ્યુટી પર આવશે, આ પ્રકારનું મારા મનમાં ખ્યાલ હતો.
પણ જો આ બંને બહેનો સતત 48 કલાક જો મેકઅપ કરવાની હોય તો ધેટ ઇઝ સર બંને બહેનો નથી, એક જ છે, મિની નામ છે એમનું. અચ્છા, અર્ચના અર્ચના બેન અને મિની ને બંને ઉમર એક નામ છે. અર્ચના બેન અને મિની બે એક જ છે. અર્ચના બેન થેન્ક યુ, તમે જો 48 કલાક સુધી સતત બધાને મેકઅપ કરશો તો એ પણ એક જાતનો વર્લ્ડ રેકોર્ડ જ ગણાશે. સો કીપ ડુઈંગ ધીસ એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર.